हेलो स्टूडेंट्स, वेलकम टू एलके एकेडमी। फ्रेंड्स, गया लेक्चर में अपने इकोनॉमिक सर्वे, भारतीय आर्थिक सर्वेक्षण वॉल्यूम 1 ए अंतर्गत 3-4 चैप्टरों की चर्चा करी थी, जेमा अपने भारतनी हेल्थ केर सीस्टम साथ साथ मित्रों इनइक्वालिटी अने ग्रोथ एटले के आर्थिक विकास अने जे असमानता है एमना वच्चे शू रिलेशन है एनी चर्चा करी थी। अने साथे साथे मित्रों अपने प्रोसेस रिफॉर्म्स एटले के जे कायदाकीय बाबतो छे राइट ए भारतनी केवी छे अने एमना अमलीकरण पाछळ कई कई बाबतो जवाबदार छे बराबर छे अथवा अमलीकरणनी प्रक्रिया जे छे आपणी राइट ए केटली स्ट्रॉंग छे एना विषे मित्रों वर्ल्ड जस्टिस रिपोर्ट जे छे राइट ए अंतर्गत जे बाबतो हती एना विषे आपणे विगते चर्चा करी हती। वेल फ्रेंड्स, एमां जे कई बाबतो डिस्कस थई छे राइट एमां ए बधी एक्जाम पॉइंट ऑफ व्यू इम्पोर्टंट छे, ए तमारे नोट करती जवानी छे अने वारंवार रिपीट करती रहेवानी छे। आ लेक्चरनी अंदर मित्रों आपणे आगळना चेप्टरोनी चर्चा करीशुं बराबर छे। चेप्टर 7 छे ए मित्रों रेग्युलेटरी फोरबियरन्स विषे चर्चा करे छे। हा मित्रों, रेग्युलेटरी फोरबियरन्स एटले शुं? सीम्पल शब्दों में हूँ तमने एक्सप्लेन करी दऊं। એનો મતલબ એવો થશે મિત્રો કે જ્યારે કોઈપણ પ્રકારની અર્થ COVID-19 ટાઈપ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેનાથી અર્થતંત્રને ઘણું બધું નુકસાન થઈ શકે એમ હોય બરાબર છે, એવા સમયે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રાઇટ આ સંસ્થાઓ એવા પ્રકારના પગલાં લેતી હોય છે જેથી કરીને આર્થિક વિકાસને વેગ આપી શકાય, એટલે કે અર્થવ્યવસ્થા પડી ના ભાંગે એટલા માટે ઘણા બધા એવા નિયમો હોય છે જે લિબરલ કરી દેવામાં આવે છે રાઇટ, મતલબ કે ખાસ કરીને અર્થતંત્રને વેગ આપવાવાળા નિયમો જે છે એની માત્રા વધારી દેવામાં આવે છે, એટલે ઘણી બધી છૂટ આપવામાં આવે છે, એટલે કે નોર્મલ સમયે રાઈટ એ બધી બાબતોની છૂટ એટલી બધી આપવામાં આવતી નથી, પરંતુ એબનોર્મલ ટાઈમ જેમ કે COVID-19 છે, 2008ની જે ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસેશન હતું રાઇટ, એ પ્લસ સાથે સાથે ભારત દેશની અંદર પણ 1991-92માં જે રિફોર્મ્સ કરવામાં આવ્યા એ સમયે પણ વિશ્વમાં આર્થિક મંદી ચાલતી હતી, 1930માં જે કિન્સ રાઇટ કિન્સ એને એમણે જે સિદ્ધાંતો આપ્યા છે રાઇટ એનું કારણ પણ મિત્રો વૈશ્વિક મંદી જ હતી, તો એ બધી બાબતો એબનોર્મલ કન્ડિશન્સ કહેવાય, એબનોર્મલ કન્ડિશનના સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે એ આર્થિક વિકાસને વેગ આપવા માટે ઘણી બધી અર્થતંત્રને લગતી બાબતોમાં લિબરલ રહેતા હોય છે બરાબર છે। હવે રેગ્યુલેટરી ફોરબિયરન્સનો મતલબ એવો થશે મિત્રો કે રેગ્યુલેશન જે છે એ નોર્મલ કરી મતલબ કે સાવ ઓછા કરી દેવા અને દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય રાઇટ એવા એવી બાબતોને પ્રોત્સાહન આપવું બરાબર છે, એટલે કે ફાઇનાન્સની અવેલેબિલિટી રહે, લિક્વિડિટીનું પ્રમાણ વધારે રહે રાઇટ, વ્યાજદરો ઓછા રહે, આવી બધી બાબતો ઉપર ઘણા બધા રેગ્યુલેટરી બાબતો હોય છે એને લિબરલ કરી દેવામાં આવતી હોય છે। હવે રેગ્યુલેટરી ફોરબિયરન્સ જેવી રીતે 2008માં કરવામાં આવ્યું હતું રાઇટ, એના તકે શું થયું હતું કે બેન્કોની જે નોન પરફોર્મિંગ એસેટ્સ હોય છે બરાબર, એ નોન પરફોર્મિંગ એસેટ્સને સ્ટ્રેસ એસેટ તરીકે ડિક્લેર ન કરવાની છૂટ જે છે એ રેગ્યુલેટરી ફોરબિયરન્સ દરમિયાન 2008માં આપવામાં આવી હતી બરાબર, એટલે બેંક જ્યારે એનપીએ કોઈપણ એની લોન એનપીએમાં જતી રહે રાઈટ, તો એ બેંક ઉપર ઘણો બધો એ નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે બરાબર છે, કારણ કે એના જે પૈસા હોય છે લિક્વિડિટી હોય છે રાઈટ એ એક જ જગ્યાએ કે જે અનયુટિલાઇઝ છે ત્યાં રોકાઈ ગઈ છે બરાબર, તો એવા સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બાબતને લિબરલ કરી દેતી હોય છે અને એવી એસેટ્સને જો ભલે એનપીએ હોય તો પણ એને એનપીએ ન ડિક્લેર કરવાનું છૂટ આપતી હોય છે। સેમ વસ્તુ મિત્રો COVID-19 કન્ડિશનમાં પણ કરવામાં આવી, જેમ કે અમુક એનપીએ કોઈ સંપત્તિ એનપીએ થઈ ગઈ હોય બરાબર છે, કોઈ લોન તો એને એનપીએ ન ડિક્લેર કરવી, સાથે સાથે મિત્રો તમને ખ્યાલ હશે કે લોન મોરેટોરિયમ પણ કરવામાં આવ્યા રાઈટ, એટલે કે બિઝનેસોએ અથવા કોઈ પણ લોકોએ લોન લીધી હોય તો એ લોનને અમુક સમય અમુક મહિના પૂરતી સ્થગિત કરી દેવામાં આવી,
એ સ્થગિત કરવા પાછળનો હેતુ શું હોય? તો કે મિત્રો, એ સમયે તો સ્વાભાવિક રીતે કે અર્થવ્યવસ્થા ચાલતી જ નથી, તો લોકો પાસે પૈસા આવશે કઈ રીતે? બરાબર છે, તો સ્વાભાવિક છે કે જે કે લોનો લીધી હશે એ અમુક સમય સુધી સ્થગિત કરી દેવામાં આવે, મતલબ ઈએમઆઈ હોય તો એ પણ સ્થગિત કરી દેવામાં આવે, અને વધારે પડતું મતલબ એના પર જે વ્યાજ લાગતું હોય એ વ્યાજ પણ લેવામાં ના આવે. બરાબર છે, આવનારા સમયમાં તો આવી બધી બાબતોની ફેસિલિટીઝ કસ્ટમરોને પણ આપવામાં આવતી હોય છે, અને સાથે સાથે બેન્કોને પણ ઘણી બધી અલગ અલગ સુવિધાઓ આપવામાં આવતી હોય છે, જે મેં તમને જણાવી છે. બરાબર, હવે મિત્રો પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી મંદીનો સમય હોય અથવા આવા પ્રકારની પરિસ્થિતિ હોય અર્થતંત્રમાં, ત્યાં સુધી આવા પ્રકારની છૂટ આપે એ યોગ્ય કહેવાય. પરંતુ આવા પ્રકારની છૂટ જો લાંબો સમય સુધી ચલાવવામાં આવે, રાઈટ, તો અલ્ટિમેટલી મિત્રો એ લોંગ ટર્મે અર્થતંત્રને નુકસાનકારક જ છે. બરાબર છે, એટલે આ ચેપ્ટર જે છે એ એકચ્યુઅલી એ જ બાબતનું ડિસ્કશન કરે છે કે જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ આવે તો અમુક સમય માટે રેગ્યુલેટરી ફોરબિયરન્સ જે છે એ સહન કરવું જોઈએ. બરાબર છે, બેન્કોને છૂટ આપવી જોઈએ, પરંતુ એ છૂટ મતલબ કે વર્ષો સુધી જો આપવામાં આવે તો એ બેંક માટે પણ નુકસાનકારક છે અને ઓવરઓલ અર્થતંત્ર માટે પણ નુકસાનકારક છે. બરાબર છે, તો આ મુખ્ય ખ્યાલ હતો. રેગ્યુલેટરી ફોરબિયરન્સ કોને કહેવાય એ તમારે જસ્ટ સમજવાનું છે, યાદ રાખવાનું છે. બરાબર છે, હવે મિત્રો આ અંતર્ગત બે ટર્મ્સ છે જે આપણા માટે એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. પહેલો ટર્મ્સ છે એ છે ઝોમ્બી ફોર્મ્સ. રાઈટ, ઝોમ્બી, તમે ઘણા બધા ઝોમ્બી ઉપર બનેલા પિક્ચરો પણ જોયા હશે કદાચ. બરાબર છે, તો ઝોમ્બી ફોર્મ્સ અથવા ઝોમ્બી ગ્રુપ્સ કોને કહેવાય એને આપણે સમજીશું. બીજું છે એવરગ્રીનિંગ ઓફ લોન્સ. રાઈટ, કોઈ પણ લોન હોય તો એ એવરગ્રીનિંગ એનું કઈ રીતે કરવામાં આવે, બરાબર છે, એ એ એના વિશેનો આખો કન્સેપ્ટ જે છે એ હું તમને સમજાવું છું. હા મિત્રો, બે બાબતો છે જે સર્વે સજેસ્ટ કરે છે કે રેગ્યુલેટરી ફોરબિયરન્સ હટાવી લીધા પછી, રાઈટ, જે રીતે ઝોમ્બી ફોર્મ્સ અને એવરગ્રીનિંગ ઓફ લોન્સ અલગ અલગ બેંકો દ્વારા કરવામાં આવતી હોય છે, નાણાકીય સંસ્થાઓ દ્વારા, રાઈટ, એ એના ઉપર ધ્યાન રાખવા માટે મિત્રો એસેટ ક્વોલિટી રિવ્યૂ કરવાનો સમયાંતરે, રાઈટ, મતલબ એ સંપત્તિ ખરેખર સ્ટ્રેસ એસેટ છે, એનપીએમાં જતી રહેલી છે કે નહીં વગેરે, તેમજ લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કાયદાકીય રીતે એ જે નોન પરફોર્મિંગ એસેટ અથવા સ્ટ્રેસ એસેટ્સ છે એનું કઈ રીતે લિક્વિડેશન કરી શકાય, સોલ્યુશન લાવી શકાય, તો આ બે બાબતો જે છે એ આના સોલ્યુશન છે. બરાબર છે, તો મિત્રો આપણે ચર્ચા કરી લઈએ ઝોમ્બી ફોર્મ્સ કોને કહેવાય, રાઈટ, એના વિશે. હવે ઝોમ્બીસ આર ટાઈપિકલી આઈડેન્ટિફાઈડ યુઝિંગ ધ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. રાઈટ, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો જે છે આ શબ્દ તમારે યાદ રાખવાનો છે કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું છે. હવે મિત્રો તમને એક્સપ્લેન કરી દઉં કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એટલે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ફર્મ્સ પ્રોફિટ આફ્ટર ટેક્સ ટુ ઇટ્સ ટોટલ ઇન્ટરેસ્ટ એક્સપેન્સ. રાઈટ, એટલે કે કોઈ પણ ફર્મ હોય એનો ટેક્સને બાદ કરતા જે પ્રોફિટ હોય એના ભાંગ્યા ટોટલ ઇન્ટરેસ્ટ એક્સપેન્સ, એટલે મને જે લોન લીધી હશે એનો ઇન્ટરેસ્ટ પણ એને પે કરવાનું હશે. બરાબર છે, એટલે કે ટેક્સીસને બાદ કરતા જે પ્રોફિટ વધે એના ભાંગ્યા તેનો ટોટલ ઇન્ટરેસ્ટ એક્સપેન્સ લોન ઉપરનો જે કંઈ હશે તે. આ બંનેનો જે ભાંગાકાર જે છે રેશિયો એ એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કાઉન્ટ કરવામાં આવે. બરાબર છે, તો હવે જો ઇન્ટરેસ્ટ કવરેજ, આઈ હોપ કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો તમને એક્સપ્લેન સમજાઈ ગયું હશે. હવે ઝોમ્બી ફર્મ્સ કોને કહેવાય એ કહું. ફર્મ્સ વિથ એન ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો લોઅર દેન વન, રાઈટ, એટલે કે જે ફર્મ્સનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એક કરતાં ઓછો હોય, રાઈટ, એ સંસ્થાઓ એમના જે ઓબ્લિગેશન્સ હોય એટલે કે જે લોન લીધી હોય એના ઉપર એને વ્યાજ જે આપવાનું હોય, બરાબર છે, એ ભરપાઈ નથી કરી શકતી તેમની આવકમાંથી. બરાબર છે, એવા પ્રકારની સંસ્થાઓને મિત્રો આપણે ઝોમ્બીસ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ઝોમ્બી ફર્મ્સ અથવા ઝોમ્બી ગ્રુપ્સ તરીકે ઓળખીએ છીએ. રાઈટ, આઈ હોપ મિત્રો તમને સમજમાં આવ્યું હશે કે જે સંસ્થાઓનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એક કરતાં ઓછો હોય એ સંસ્થાઓ એમની જે ઓબ્લિગેશન્સ હોય, જવાબદારી હોય, મતલબ કે વ્યાજની ચૂકવણી કરવાની એમણે લીધેલી લોન ઉપર,
બરાબર છે, તો એ લોકો પૂરી કરી શકતા હોતા નથી, રાઈટ? કેમ? કારણ કે એમની ઇન્કમ જ એના કરતાં વધારે નથી, એટલા માટે એની ઇન્કમમાંથી માત્ર એમના એક્સપેન્સીસ જ નીકળે છે, બીજું કશું નથી નીકળતું, બરાબર? મતલબ પ્રોફિટ તો એટલો બધો રહેતો જ નથી. તો એવા પ્રકારની જે ફર્મ્સ છે એને ઝોમ્બી ફર્મ્સ કહેવાય. ઝોમ્બી ગ્રુપ્સ કોને કહેવાય મિત્રો? તો અ બિઝનેસ ગ્રુપ ઇઝ ક્લાસિફાઈડ એઝ અ ઝોમ્બી ઇફ ધ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઓફ એન્ટાયર ગ્રુપ ઇઝ લેસ ધેન વન. તો યાદ રાખજો મિત્રો કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એક કરતાં ઓછો હોય તો એ સંસ્થા જે છે, રાઈટ, એ એમના ઓબ્લિગેશન્સ અથવા એમણે લીધેલી લોન પરનું વ્યાજ ચૂકવી શકવાની નથી. તો એવી સંસ્થાઓને અથવા એવા ફર્મ્સને ગ્રુપ્સને ઝોમ્બી ફર્મ્સ અથવા ગ્રુપ્સ કહેવાય. બરાબર છે? આઈ હોપ મિત્રો ઝોમ્બી વાળી બાબત જે છે તમને એક સમજમાં આવી છે. ત્યાર પછી બીજો કન્સેપ્ટ હતો મિત્રો, એવરગ્રીનિંગ ઓફ લોન્સ. ખાસ કરીને બેન્કો કરતી હોય છે. એવરગ્રીનિંગ ઓફ લોન્સ એટલે શું? ધ પ્રોસેસ ઓફ એવરગ્રીનિંગ ઓફ લોન્સ ઇન્વોલ્વ્સ લેન્ડિંગ અ ન્યુ લોન ટુ અ બોરોવર ઓન ધ વર્જ ઓફ ડિફોલ્ટ, રાઈટ, નિયર ધ રીપેમેન્ટ ડેટ ઓફ એન એક્ઝિસ્ટિંગ લોન ટુ ફેસિલિટેટ ઇટ્સ રીપેમેન્ટ. બરાબર છે? એટલે એનો મતલબ ડાયરેક્ટ એવો થયો કે એવરગ્રીનિંગ લોન્સ છે એ એવા પ્રકારની નવી લોનો છે કે જે એવી એવા બોરોવરને અથવા ઉધાર લેનારને આપવામાં આવે કે જે ઉધાર લેનાર વ્યક્તિ ખુદ ડિફોલ્ટમાં જાય એમ છે. બરાબર છે? એટલે કે એ ડિફોલ્ટમાં ના જાય, રાઈટ? એટલા માટે એ ડિફોલ્ટની પૂર્તિ માટે જનરલી જે લોન આપવામાં આવે એ લોનને મિત્રો એવરગ્રીનિંગ ઓફ લોન કહેવાય. બરાબર છે? હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું થાય તો કે આવા પ્રકારના ટ્રાન્ઝેક્શન હોય, રાઈટ, એ બેન્કોને ડિક્લેર કરવા પડતા નથી, મતલબ કે ડિસ્ક્લોઝ કરવા પડતા નથી. બરાબર છે? અને એનો ફાયદો બેંક જનરલી ઉઠાવતી હોય છે, એટલે કે એનું એનપીએનું પ્રમાણ, નોન પરફોર્મિંગ એસેટ્સનું પ્રમાણ એ જાણી જોઈને ઓછું બતાવતા હોય છે. બરાબર છે? જેથી કરીને બીજા એના જે કંઈ ફાયદા થવાના હોય એ લોકો મેળવી શકે. બરાબર છે? તો મિત્રો આઈ હોપ કે તમને એક્ઝેક્ટલી સમજમાં આવ્યું હશે કે એવરગ્રીનિંગ ઓફ લોન્સ શું છે, રાઈટ? આગળ વધીએ અને ચર્ચા કરીએ મિત્રો. હજુ જો આ સાતમા નંબરનું ચેપ્ટર હતું એ અંતર્ગત આપણે આપણા માટે જે બાબતો ઇમ્પોર્ટન્ટ હતી એની ચર્ચા કરી છે. એ બાબતો તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાની છે, કારણ કે એક્ઝામની અંદર એ પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. બરાબર છે? ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ આગળના ચેપ્ટરની. આ ચેપ્ટર જે છે મિત્રો ઇનોવેશન ઉપર ભાર આપે છે. દેશની અંદર ઇનોવેશન, કોઈપણ દેશનું જો પાવરફુલ હોય સંશોધન ક્ષેત્ર, રાઈટ, તો એ દેશ જે છે એ ટેકનોલોજીકલી તો આગળ હોય જ, પરંતુ એ દેશનો આર્થિક વિકાસનો દર જે છે એ પણ મિત્રો ઘણો બધો વધારે હોય છે. ટેકનોલોજીકલી જે દેશ આગળ હોય એ દેશને બીજા દેશો પાસેથી ટેકનોલોજી લેવી પડતી નથી. હવે તમે જાણો છો મિત્રો કે ભારત દેશે રફાલ ફાઈટર જેટ્સ છે એ ફ્રાન્સ પાસેથી મંગાવ્યા. હવે એની કિંમત જે છે એ મિત્રો ઘણી બધી વધારે હોય છે, તો સ્વાભાવિક રીતે કે ભારત દેશના ફાઇનાન્સ ઉપર એ અસર કરશે. અલ્ટિમેટલી ભારત દેશના જીડીપી ઉપર એ અસર કરશે, કારણ કે આપણું નાણું જે છે એ બીજા દેશ પાસે જાય છે, રાઈટ? તો જો એ જ ટેકનોલોજી ભારત દેશે પોતાની રીતે જો ડેવલપ કરી હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ના થાત, સમજો છો? તો બેઝિકલી ઇનોવેશન ક્ષેત્ર ઉપર જેટલું પણ વેટેજ વધારે આપવામાં આવે એટલો જ જે તે દેશનો આર્થિક વિકાસ જે છે, રાઈટ, અર્થતંત્ર જે છે એ મજબૂત છે એમ કહી શકાય. ઇવન આ ભારત દેશ જે છે બીજા દેશોને ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરી શકે જો આ બાબતે પોતે સક્ષમ હોઈએ તો. હવે એક મૂળ બાબત એ છે મિત્રો, ઇનોવેશન ક્ષેત્રે સારી વાત એ છે કે જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે, રાઈટ, કે જે કોર્નેલ યુનિવર્સિટી, ઇન્સિડ અને વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, આ ત્રણેય સાથે મળીને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ બહાર પાડે છે. બરાબર છે? એ તમે જાણતા હશો. આને લઈને ઘણા બધા સવાલો પ્રીવિયસ એક્ઝામોમાં પ્રિલિમ્સમાં પૂછાઈ પણ ચૂક્યા છે, કદાચ તમને આવડ્યા પણ હશે. આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ શું છે, કઈ કયા 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 ક્ષેત્રે ભારતનું ઇમ્પ્રુવમેન્ટ છે અને કયા કયા ક્ષેત્રે હજી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. હા મિત્રો, ભારત દેશનો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020 પ્રમાણે ઇમ્પ્રૂવ થયો છે, એટલે કે ટોપ 50, રાઈટ, વિશ્વના પહેલા 50 દેશોની અંદર સંશોધન બાબતે ભારત દેશનો સમાવેશ થઈ ચૂક્યો છે. બરાબર છે? ખાસ કરીને 2020ના રિપોર્ટ પ્રમાણે.
તો આપણા માટે એક પોઝિટિવ બાબત છે, પરંતુ સાથે સાથે મુખ્ય બાબતો એ પણ છે કે ભારત દેશની અંદર ઇનોવેશનમાં પ્રાઇવેટ ક્ષેત્રનું રોકાણ જે છે ઘણું બધું ઓછું છે. મોટાભાગનું જે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં રોકાણ કરે છે એ તો ગવર્મેન્ટ જ કરે છે. જે દેશો 1-10માં છે એ દેશોની અંદર જોઈએ તો એ દેશોમાં પ્રાઇવેટ સંસ્થાઓનું રોકાણ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઘણું બધું વધારે છે કમ્પેર ટુ ત્યાંની ગવર્મેન્ટ, રાઈટ? તો આ બાબતમાં આપણે ઘણું બધું ઘણા બધા સુધારાની અથવા ઘણા બધા આગળ આવવાની જરૂર છે, બરાબર છે? એ સાથે સાથે મિત્રો એક એ પણ બાબત છે કે જે રિસર્ચ પેપર પર સાયન્ટિસ્ટ અથવા જે કે રિસર્ચ કરતાઓ છે, રાઈટ, એનો રેશિયો બીજા દેશોની કરતાં આપણો ભારત દેશનો ઘણો બધો ઓછો છે. બીજા દેશોમાં એવરેજ 66% છે અને ભારત દેશમાં એ એવરેજ 36% છે. એટલે એ પણ ઘણું બધું એ ક્ષેત્રમાં પણ ઘણું બધા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, બરાબર છે? ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એ સંશોધન ક્ષેત્રને મતલબ એ ક્ષેત્ર પાછળ વિકાસને વેગ આપવાનો પ્રયત્ન કરે છે, તમે જાણો છો, બરાબર છે? ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020. વેલ ફ્રેન્ડ્સ, એના વિશે પણ ઘણા બધા સવાલો એક્ઝામની અંદર પૂછવાની શક્યતા છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હાલ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાય છે, કયા કયા પેરામીટર્સનો યુઝ કરાય છે, રાઈટ, એનો આખો આ ચાર્ટ અહીંયા તમને આપ્યો છે. આ પેરામીટર્સ તમારે યાદ રાખવાના છે કારણ કે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ મિત્રો બે મુખ્ય પેરામીટરનો સમાવેશ કરે છે. એક તો છે ઇનોવેશન ઇનપુટ સબ ઇન્ડેક્સ અને બીજું છે ઇનોવેશન આઉટપુટ સબ ઇન્ડેક્સ, એટલે કે ઇનોવેશન ઇનપુટ અને ઇનોવેશન આઉટપુટ. આ બે સબ ઇન્ડેક્સમાં ઇનોવેશન ઇનપુટમાં બીજા 5 ઇન્ડેક્સીસ છે અને ઇનોવેશન આઉટપુટમાં બીજા 2 ઇન્ડેક્સીસ છે. ઇનોવેશન ઇનપુટ સબ ઇન્ડેક્સીસમાં પહેલું છે ઇન્સ્ટિટ્યુશન, બરાબર છે? બીજું છે હ્યુમન કેપિટલ એન્ડ રિસર્ચ, ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથું છે માર્કેટ સોફિસ્ટિકેશન અને પાંચમું છે બિઝનેસ સોફિસ્ટિકેશન, બરાબર છે? એટલે આ બધી બાબતો જે છે એ ઇનોવેશનના ઇનપુટ કહેવાય છે. એટલે કે આ જો પાવરફુલ હોય તો એના આઉટપુટ જે છે આપણને સારા મળી શકે એમ આપણે જનરલી ગેસ કરી શકીએ, બરાબર છે? ઇન્સ્ટિટ્યુશનની અંદર મિત્રો મુખ્ય બાબતો જે છે એમાં છે પોલિટિકલ એન્વાયરમેન્ટ, બીજું છે રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ અને બિઝનેસ એન્વાયરમેન્ટ. આ ત્રણે ત્રણ એન્વાયરમેન્ટ જો અનુકૂળ હોય તો મિત્રો આ ઇન્ડેક્સ છે એના અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકીએ. હ્યુમન કેપિટલ અને રિસર્ચની બાબતમાં મિત્રો એજ્યુકેશન છે, બીજું છે ટર્શરી એજ્યુકેશન અને ત્રીજું છે રિસર્ચ અને ડેવલપમેન્ટની પરિસ્થિતિ, બરાબર છે? ત્યાર પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મિત્રો ICT એટલે કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીની પહોંચ કેવી છે, બીજું છે જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્રીજું છે ઇકોલોજીકલ સસ્ટેનેબિલિટી, બરાબર છે? આ ત્રણેય બાબતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમાવેશ કરવામાં આવે છે. માર્કેટ સોફિસ્ટિકેશનની અંદર મિત્રો ક્રેડિટની ઉપલબ્ધતા, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડ કમ્પિટિશન એન્ડ માર્કેટ સિનારિયો, બરાબર છે? માર્કેટ સ્કેલ મતલબ કે કેટલી બધી માર્કેટની ઉપલબ્ધતા છે એ, તો ત્રણ બાબતો માર્કેટ સોફિસ્ટિકેશનમાં આવે. અને બિઝનેસ સોફિસ્ટિકેશનમાં બીજી ત્રણ બાબતો રહેશે. એક તો નોલેજ વર્કર્સ, બીજું છે ઇનોવેશન લિંકેજીસ એન્ડ ત્રીજું છે નોલેજ એબ્સોર્પ્શન્સ, રાઈટ? તો આ ત્રણે ત્રણ બાબતો જે અલગ અલગ સબ ઇન્ડેક્સીસમાં આપવામાં આવેલી છે મતલબ કે ઇનોવેશન ઇનપુટ સબ ઇન્ડેક્સીસમાં, રાઈટ, એ બધી બાબતો તમારે યાદ રાખવાની છે કારણ કે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. ઘણી વખત તો મિત્રો મેન્સની અંદર પણ આ બાબતોને લઈને સવાલો પૂછી લેવામાં આવતા હોય છે, એટલે તમારે ઇગ્નોર કરવા જેવું આ છે જ નહીં, બરાબર? હવે મિત્રો વાત કરીએ ઇનોવેશન આઉટપુટ સબ ઇન્ડેક્સીસની. એમાં બે બાબતો છે, એક તો નોલેજ એન્ડ ટેકનોલોજી આઉટપુટ્સ અને બીજું છે ક્રિએટિવ આઉટપુટ્સ. નોલેજ અને ટેકનોલોજી આઉટપુટ્સમાં મિત્રો નોલેજ ક્રિએશન, નોલેજ ઇમ્પેક્ટ એન્ડ નોલેજ ડિફ્યુઝન, આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. અને ક્રિએટિવ આઉટપુટ્સની અંદર મિત્રો ઇન્ટેન્જિબલ એસેટ્સ, ક્રિએટિવ ગુડ્સ એન્ડ સર્વિસીસ અને ઓનલાઈન ક્રિએટિવિટી, આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
બરાબર છે. એટલે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ઇનોવેશન ઇનપુટ સબ ઇન્ડેક્સીસ કયા કયા છે તે, અને ઇનોવેશન આઉટપુટ સબ ઇન્ડેક્સીસ કયા કયા છે, અને એના અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એટલી બાબતો તમારે યાદ રાખવાની છે કમ્પલસરી, કારણ કે આવનારી એક્ઝામોમાં પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર છે. હવે મિત્રો, 2020માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે બહાર પડાયો છે એમાં ટોટલ 131 કન્ટ્રીઓ ઇકોનોમિક્સનો સમાવેશ થયો છે. એ એકચ્યુઅલી મિત્રો દુનિયાના 93.5% પોપ્યુલેશનનો સમાવેશ કરે છે અને દુનિયાના 97.4% જીડીપીનો સમાવેશ કરે છે. બરાબર છે. એટલે તમે કહી શકો કે આ ઇન્ડેક્સ જે છે એની પહોંચ ઘણી બધી વ્યાપક છે. રાઈટ. એ માત્ર અમુક દેશો પૂરતો જ મર્યાદિત નથી, એ ઇન્ડેક્સ જે છે એ વિશ્વના લગભગ મેજોરિટી બધા જ કન્ટ્રીઝને કવર કરે છે, એ તમે જસ્ટ કહી શકો. બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, આગળ વધીએ અને ચર્ચા કરીએ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે 2020માં બહાર પડ્યો છે. રાઈટ. એમાં અલગ અલગ રિજન વાઇઝ જે ટોપ 3 ઇકોનોમીસ છે એની, ભારત દેશનું રેન્કિંગ મેં તમને કહ્યું મિત્રો કે 48મો છે. બરાબર છે. એટલે ભારત દેશનું રેન્કિંગ જે છે એકચ્યુઅલી ઇમ્પ્રૂવ થયું છે. પહેલાં 51-52 ઉપર હતું, ત્યાર પછી હવે અત્યારે લેટેસ્ટ 48 ઉપર આવ્યું છે. તો આંકડો એક યાદ રાખવાનો છે અને સાથે સાથે બીજી બાબતોની પણ ચર્ચા કરીએ. એના પહેલાં આપણે વિશ્વનું જોઈ લઈએ કે વિશ્વના અલગ અલગ રિજન વાઇઝ કયા કયા ટોપ 3 કન્ટ્રીઝ છે. નોર્થ અમેરિકાની વાત કરીએ મિત્રો. બરાબર છે. તો નોર્થ અમેરિકાની અંદર એક તો યુએસએ છે અને બીજું છે કેનેડા. બરાબર છે. આ ટોપ 2 ઇકોનોમીસ છે. રાઈટ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ પ્રમાણે નોર્થ અમેરિકા. યુરોપની વાત કરીએ મિત્રો તો યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડ ફર્સ્ટ રેન્ક ઉપર આવશે, પછી સ્વીડન અને પછી યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન. બરાબર છે. સાઉથ ઇસ્ટ એશિયા, ઇસ્ટ એશિયા અને ઓશનિયા એની વાત કરીએ મિત્રો. બરાબર છે. સાઉથ ઇસ્ટ એશિયામાં સિંગાપોર ફર્સ્ટ રેન્ક ઉપર આવશે, પછી રિપબ્લિક ઓફ કોરિયા આવશે અને ત્યાર પછી હોંગકોંગ છે ચાઇના. બરાબર છે. હોંગકોંગ ચાઇના. વેલ ફ્રેન્ડ્સ, હોંગકોંગ ચાઇના કરતાં શું એમ જોવા જાઓ તો એ પોતે એક અલગ દેશની માંગણી કરી રહ્યો છે. તો એ બાબતની પણ નોલેજ મિત્રો તમને હોય એવું એક્ઝામિનર તમારી પાસેથી અપેક્ષા રાખતા હોય છે. ત્યાર પછી છે મિત્રો નોર્થ આફ્રિકા. રાઈટ. અને વેસ્ટર્ન એશિયા, એના અંદર ઇઝરાયલનો સમાવેશ થાય, પછી સાયપ્રસ અને યુનાઇટેડ આરબ અમીરાત્સ. સબ સહારન આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકા. બરાબર છે. અને મોરિશિયસ બંને એક સાથે છે, કેન્યા અને ત્યાર પછી તંઝાનિયા. બરાબર. સેન્ટ્રલ એન્ડ સાઉધન એશિયાની વાત કરીએ મિત્રો તો ભારત દેશનો રેન્કિંગ ઇનોવેશનમાં ફર્સ્ટ છે. યાદ રાખજો મિત્રો, સેન્ટ્રલ અને સાઉધન એશિયામાં ભારતનો રેન્કિંગ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પહેલો છે. બરાબર છે. ઈરાન ત્યાર પછી આવે અને ત્યાર પછી આવે મિત્રો કઝાકસ્તાન. બરાબર છે. લેટિન અમેરિકા અને કેરેબિયન કન્ટ્રીઝની વાત કરીએ મિત્રો તો ચીલી ફર્સ્ટ આવશે, મેક્સિકો સેકન્ડ આવશે અને કોસ્ટારિકા જે છે એનો થર્ડ રેન્કિંગ આવશે. બરાબર છે. તો જો આમાંથી કોઈ પણ સવાલ પૂછવામાં આવે કે ભાઈ નોર્થ અમેરિકા જે છે તો એમાં કયા કન્ટ્રીઝ છે, અથવા નોર્થ આફ્રિકા જે છે તો એમાં કયા કન્ટ્રીઝ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં રેન્કિંગમાં આગળ આવ્યા છે, તો એ તમને ભૂલાવું ના જોઈએ, યાદ રહેવું જોઈએ. બરાબર છે. મતલબ કે એ અંતર્ગત કોઈ પણ પ્રકારની મિસ્ટેક ના થાય એવો વિદ્યાર્થીનો પ્રયત્ન રહેવો જોઈએ. બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, આજે નીચેનું લિસ્ટ આપ્યું છે. રાઈટ. એ ટોપ 3 ઇનોવેશન ઇકોનોમીસ ઇન્કમ ગ્રુપ પ્રમાણે આપ્યું છે. મતલબ કે હાઈ ઇન્કમ ગ્રુપ હોય એવી 3 કન્ટ્રીઓ જેમ કે સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, આ 3 આગળ છે. મતલબ કે 1-3 રેન્ક પર છે જીઆઈઆઈમાં 2020 પ્રમાણે. અપર મિડલ ઇન્કમની વાત કરીએ તો એમાં ચાઇના, મલેશિયા, બલ્ગેરિયા આવે. લોઅર મિડલની વાત કરીએ મિત્રો તો એમાં વિયેતનામ, યુક્રેન અને ઇન્ડિયા આવે. હવે ઇન્ડિયાનો સમાવેશ થવા પણ એક રીતે તમને યાદ હશે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એમાં લોઅર મિડલ ગ્રુપમાં એમનો સમાવેશ થાય છે. બરાબર છે. ભારત દેશનો. અને લો ઇન્કમ ગ્રુપની વાત કરીએ મિત્રો તો લોઅર ઇન્કમ ગ્રુપની અંદર યુનાઇટેડ રિપબ્લિક ઓફ તેન્ઝાનિયા, રવાન્ડા અને નેપાળ. હવે નેપાળનો સમાવેશ મિત્રો લોઅર ઇન્કમ ગ્રુપમાં થાય છે એ વિદ્યાર્થીઓને જનરલી ખબર નથી હોતી, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે અલગ અલગ. હવે જો આ ઇન્ડેક્સીસ એકચ્યુઅલી ઇકોનોમિક સર્વે જ અલગ અલગ કરીને અલગ અલગ રિજન વાઇઝ અને ઇન્કમ વાઇઝ તારવીને આપ્યા છે.
હવે સ્વાભાવિક છે કે જ્યારે ઇકોનોમિક સર્વે જ આવી બધી ઉપલબ્ધતા કરી દે તો જ્યારે પણ કોઈ પણ જીપીએસસી હોય અથવા બીજી કોઈ પણ સંસ્થા હોય એ જ્યારે ક્વેશ્ચન પેપર કાઢવા બેસે તો સ્વાભાવિક છે કે એ ક્વેશ્ચન પેપર જે છે એ એકચ્યુઅલી ગવર્મેન્ટના સોર્સીસ રિફર કરીને જ કાઢવાના છે. એટલે ગવર્મેન્ટના સોર્સીસ રિફર કરીને કાઢશે એટલે સ્વાભાવિક રીતે આ બધી બાબતો પણ એમના ધ્યાનમાં રહેશે, એમની સમક્ષ આવશે, તો એમાંથી ક્વેશ્ચન નીકળવાના ચાન્સીસ મિત્રો ઘણા બધા વધી જતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રોને એ પણ એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે મિત્રો ગવર્મેન્ટના સોર્સીસ તમે પ્રોપરલી રિફર કરવાના છે, બરાબર છે. એ સોર્સીસ જો વ્યવસ્થિત રિફર કરીને જશો તો એ સોર્સીસમાંથી પણ ઘણા બધા સવાલો પૂછાવાની શક્યતા મિત્રો ઘણી બધી વધી જતી હોય છે, બરાબર છે. એટલે અલ્ટિમેટલી એક્ઝામની અંદર આપણને ફાયદો થતો હોય છે. ઓકે, ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારતની જે પરિસ્થિતિ છે, બરાબર છે, એ પ્રમાણે. હવે મિત્રો જેવી રીતે અલગ અલગ આપણે સબ ઇન્ડેક્સ ઇન્ડેસીસ જોયા, રાઈટ, મતલબ ઇનપુટ અને આઉટપુટ બંને, એના એના અંદર મિત્રો ઘણા બધા ઇન્ડેક્સીસ એવા છે કે એમાં ભારતનું ઇમ્પ્રુવમેન્ટ સારું રહ્યું છે અને ઘણી બધી બાબતો એવી પણ રહી છે કે જેના અંદર ભારતને ઇમ્પ્રુવમેન્ટની ખરેખર ખૂબ જ જરૂર છે, બરાબર છે. તો એક્ઝામની અંદર ખાસ કરીને આ બાબત પૂછાવાની શક્યતા વધારે છે એટલે તમારે આ બાબત જે છે એ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, અહીંયા જે ગ્રાફ આપ્યા છે, રાઈટ, એના અંદર તમે જોઈ શકો કે જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના અલગ અલગ પિલર્સ છે, બરાબર છે, એ પિલર્સ પ્રમાણે ભારતનો રેન્કિંગ્સ જે ટોટલ કન્ટ્રીઝ છે એમાંથી કેટલામાં બને છે. જો ઓવરઓલ તો મેં તમને કહ્યું કે ભારતનો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં ઓવરઓલ રેન્કિંગ તો 48 છે જ, બરાબર છે. પરંતુ જે અલગ અલગ સબ ઇન્ડેસીસ પ્રમાણે જોવા જઈએ મિત્રો તો એમાં પણ રેન્કિંગ અલગ પડે છે. હવે જેમ એકની નજીક આવે એનો મતલબ એવો થાય કે એ ક્ષેત્રમાં અથવા એ પિલરમાં મિત્રો ભારત દેશનું ઇનોવેશન ક્ષેત્રે ઇમ્પ્રુવમેન્ટ વધારે છે, બરાબર છે. અને જેમ જેમ લાસ્ટ રેન્કની નજીક પહોંચતા જાય એનો મતલબ એ ક્ષેત્રની અંદર અથવા એ પિલર્સમાં ઇમ્પ્રુવમેન્ટની ઘણી બધી જરૂર છે, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, ગ્લોબલ સોરી નોલેજ એન્ડ ટેકનોલોજી આઉટપુટ્સની વાત કરીએ, બરાબર છે, તો આ જે છે મિત્રો એ આઉટપુટ ઇનોવેશન આઉટપુટ સબ ઇન્ડેસિક્સમાં આવે છે. એમાં ભારતનો રેન્ક છે 27મો, એટલે ખૂબ જ સારી વાત કહેવાય કે પહેલાં 30 દેશોની અંદર ભારતનો એ બાબતે સમાવેશ થઈ ચૂક્યો છે, બરાબર છે. માર્કેટ સોફિસ્ટિકેશનની વાત કરીએ મિત્રો તો એમાં પણ ભારતનું ઇમ્પ્રુવમેન્ટ ઘણું બધું વધારે છે. એ રેન્કિંગ જે છે ઓવરઓલ રેન્કિંગ એ 31મું છે, 48 જે છે એ આપણો લેટેસ્ટ રેન્ક છે ઓવરઓલ. બિઝનેસ સોફિસ્ટિકેશનની વાત કરીએ મિત્રો તો આ માર્કેટ સોફિસ્ટિકેશન અને બિઝનેસ સોફિસ્ટિકેશન જે છે એ ઇનોવેશન ઇનપુટના સબ ઇન્ડેસીસ છે, બરાબર છે. તો બિઝનેસ સોફિસ્ટિકેશનમાં ભારતનો રેન્ક 55મો છે, એટલે એમ જોવા જશું મિત્રો તો બિઝનેસ સોફિસ્ટિકેશનમાં ઇમ્પ્રુવમેન્ટની ઘણી બધી જરૂર છે. બિઝનેસ સોફિસ્ટિકેશનની અંદર ત્રણ જે બાબતો છે એ પણ વિદ્યાર્થીઓને યાદ હોવી જોઈએ, કારણ કે મિત્રો એક્ઝામની અંદર શું પૂછાશે એ આપણને ખબર નથી, બરાબર છે. પણ આપણે જે અગત્યની બાબતો છે એને ઇગ્નોર ન કરવી જોઈએ અને બધી જ બાબતો પ્રત્યે સરખો તમે ફોકસ આપો એવી અપેક્ષા એક્ઝામિનર રાખતા હોય છે. હ્યુમન કેપિટલ અને રિસર્ચની બાબતે ડિસ્કશન કરીએ મિત્રો તો એમાં ભારતનો રેન્ક જે છે એ 60મો છે, બરાબર છે. ઇન્સ્ટિટ્યુશનની બાબત વાત કરીએ મિત્રો તો ઇન્સ્ટિટ્યુશન્સ છે એ પણ મિત્રો ઇનપુટ સબ ઇન્ડેસીસમાં આવે ઇનોવેશન માટે, એમાં ભારતનો રેન્ક 61મો છે. ક્રિએટિવ આઉટપુટ્સની બાબતે વાત કરીએ મિત્રો તો ક્રિએટિવ આઉટપુટ્સ બાબતે ભારતનો રેન્કિંગ જે છે એ 64મો છે, બરાબર છે. એટલે કે ક્રિએટિવ આઉટપુટ્સ એ ઇનોવેશન આઉટપુટમાં ગણાય છે, બરાબર છે. તો એમાં પણ બીજા દેશોની સરખામણીએ ભારતના દેશનો રેન્કિંગ જે છે એ ઘણો બધો પાછળ ગણી શકાય. અને મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતે આપણું વર્સ્ટ પર્ફોમન્સ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર મિત્રો રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવું અશક્ય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જેટલો ખર્ચ વધુ કરવામાં આવે, રાઈટ, એટલો જ મિત્રો દેશના ઇનોવેશનને ફાયદો થતો હોય છે. એમાં ભારત દેશનું રેન્કિંગ જે છે એ 75 છે. હવે અગાઉ હું તમને જણાવી ચૂક્યો છું મિત્રો કે ઇનોવેશન બાબતે એક્સપેન્ડિચરની તો જરૂર ખરી, બરાબર છે, કે જેટલું વધારે એક્સપેન્ડિચર કરો એટલો વધુ ફાયદો થાય. ભારત દેશનું એક્સપેન્ડિચર ઘણું બધું ઓછું છે,
રાઈટ, એને એટલીસ્ટ 1.5% ઓફ જીડીપી થી વધારે કરવાની જરૂર છે, રાઈટ. એવું નીતિ આયોગનું સજેશન છે. હવે મિત્રો, આની સાથે ભારતનો પણ એક વીક પોઈન્ટ રહ્યો છે કે ભારત દેશની અંદર જે ઇનોવેશન ક્ષેત્રમાં રોકાણ કરે છે એ મેજોરિટી ગવર્મેન્ટ જ કરે છે. પ્રાઇવેટ ક્ષેત્રનું રોકાણ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ખૂબ જ ઓછું છે, રાઈટ. તો બીજા દેશોની કમ્પેરિઝન આપણે કરીએ ભારત દેશ સાથે, તો એમાં એ ક્ષેત્રમાં આપણે ઘણા બધા પાછળ છીએ, રાઈટ. તો સ્વાભાવિક રીતે કે જે ઓવરઓલ ફાઇનાન્સ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર ખર્ચાવું જોઈએ અથવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે ખર્ચાવું જોઈએ, એમાં મિત્રો ગવર્મેન્ટે પ્રાઇવેટ ક્ષેત્ર માટે ઘણા બધા પ્રોત્સાહનો પણ આપ્યા છે. આ પ્રોત્સાહનો આપવા છતાં પણ મિત્રો ઘણી બધી લેગિંગ, રાઈટ, એટલે કે ઘણો બધો નિરુત્સાહ જોવા મળે છે, રાઈટ. એટલે કે એટલો બધો ઉત્સાહ ભારત દેશની અંદર જોવા મળતો નથી, બરાબર છે. તો આ એક આપણો વીક પોઈન્ટ છે, એને પણ ઘણું બધું ઇમ્પ્રૂવ કરી શકાય તેમ છે. અને એ ઇમ્પ્રૂવ જેટલો વધારે કરીએ મિત્રો, એટલો જ આપણને ઓવરઓલ રેન્કિંગ જે છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સનો, એમાં ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે, બરાબર છે. તો મિત્રો, આ ભારતના પરિપ્રેક્ષ્યમાં અલગ અલગ બાબતો, એ અલગ અલગ સબ ઇન્ડાઇસીસ છે, ભારતનું રેન્કિંગ કેટલામાં છે એ અપાયું છે, અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ઓવરઓલ ભારતનું રેન્કિંગ કેટલામાં છે એ અપાયું છે, બરાબર છે. તો આ બંને બાબતો તમારે ધ્યાનમાં રાખીને ચાલવાની છે, બરાબર. ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો અગત્યના ચેપ્ટરની, ચેપ્ટર નંબર 9, જે એનાલિસિસ બતાવે છે કે પ્રધાનમંત્રી જે આયુષ્યમાન ભારત યોજના જે છે, રાઈટ, એમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બરાબર છે. તો એના થકી મિત્રો દેશને, દેશના લોકોને, દેશના અર્થતંત્રને કઈ કઈ રીતે ફાયદો થયો છે, બરાબર છે. અને એમાં હજુ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય એમ છે, બરાબર છે. આયુષ્યમાન ભારત અંતર્ગત મેં તમને કહ્યું તેમ કે આયુષ્યમાન ભારતની અંદર મિત્રો 10 કરોડ કરતાં વધારે ફેમિલીઝ, ફેમિલીઝમાં 5 લોકોને પણ ગણીએ મિત્રો તો 50 કરોડ લોકો લાભાર્થીઓ છે આયુષ્યમાન ભારત યોજનાના, બરાબર છે. જે અંતર્ગત 5 લાખનું જે છે એ વળતર આપવામાં આવતું હોય છે, બરાબર છે. એટલે કે એક ફેમિલીને પછી એમાં કોઈ મેમ્બર્સની મર્યાદા નથી રખાય, બરાબર છે. જેટલા પણ મેમ્બર હોય, ક્યુમ્યુલેટિવ ખર્ચો મિત્રો 5 લાખ સુધીનો થાય ત્યાં સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આયુષ્યમાન ભારત અંતર્ગત આપતી હોય છે, બરાબર છે. એના અંદર મિત્રો સેન્ટર અને સ્ટેટનું ડિસ્ટ્રીબ્યુશન હોય છે, બરાબર. વેલ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે આ ચેપ્ટરની અંદર સર્વે કરવામાં આવ્યો છે, બરાબર છે. એ સર્વેની અંદર એક બાબત કોમન રાખવામાં આવી છે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના જે છે એ અંતર્ગત એવા રાજ્યો કે જે આયુષ્યમાન ભારત યોજનાનો અમલ કરે છે, અને બીજી બાજુ એવા રાજ્યો કે જે આયુષ્યમાન ભારત યોજનાનો અમલ નથી કરતા અથવા એ રાજ્યોમાં આ યોજના લાગુ નથી. તો આ બંને, એક તો અમલ કરતા રાજ્યો અને બીજા અમલ ન કરતા રાજ્યોની સરખામણી કરી છે કે આ રાજ્યોને કયા ફાયદા થયા છે અને જેને અમલ નથી કર્યો એ રાજ્યોને કયા કયા ગેરફાયદા છે, બરાબર છે. એની સાથે સાથે મિત્રો માતા મૃત્યુદર છે, શિશુ મૃત્યુદર છે, બરાબર છે. ઓવરઓલ હેલ્થ કેરની કન્ડિશન છે શું છે, બરાબર છે. એ બધી બાબતોની સરખામણી આ બે બાબતોને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. એક તો અમલ કરે છે તે અને બીજા અમલ નથી કરતા તે. હવે આ કમ્પેરિઝન કરવા માટે ભારતીય આર્થિક સર્વેક્ષણ 2020-21 ફેમિલી હેલ્થ સર્વે, જે તમે અહીંયા જોઈ શકો, ફેમિલી હેલ્થ સર્વે એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16 અને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 2019-20, બરાબર છે. આના જે કંઈ આંકડાઓ છે, જે કંઈ ડેટાઓ છે એને ધ્યાનમાં લીધેલા છે, બરાબર છે. તો એને ધ્યાનમાં લઈને કમ્પેરિઝન કરવામાં આવે છે, બરાબર છે મિત્રો. વેલ ફ્રેન્ડ્સ, આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે, બરાબર છે, ખાસ કરીને આ ચેપ્ટરને લઈ, તો એની ચર્ચા આપણે વિગતે કરવાની છે. શરૂઆત કરીએ મિત્રો કે જે રીતે હું તમને ઇન્ફોર્મેશન આપી ચૂક્યો છું કે હેલ્થ ઇન્ડિકેટર્સ, અલગ અલગ હેલ્થ ઇન્ડિકેટર્સ જે છે, રાઈટ, એમાં ઓલ સ્ટેટ્સ દેટ જેમણે એડોપ્ટ કર્યું છે PMGAY અને બીજા સ્ટેટ કે જેમણે એડોપ્ટ નથી કર્યું,
ઇન્સ્યોરન્સની બાબત કરીએ બાબતે વાત કરીએ મિત્રો, હેલ્થ ઇન્સ્યોરન્સ બરાબર છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ એકચ્યુઅલી 54% જેટલું ઇમ્પ્રૂવ થયું છે, બરાબર છે, 54% જેટલું ઇમ્પ્રૂવ થયું છે એવા રાજ્યોમાં કે જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એ અમલમાં છે, રાઈટ. અને એવા રાજ્યો કે જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં નથી ત્યાં ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એ મિત્રો 10% ઘટ્યું છે, બરાબર છે. તો આ એક આંકડો તમારા માટે એક્ઝામ માં ખૂબ ઉપયોગી થઈ પડશે, બરાબર છે. એને તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનો છે, યાદ રાખી લેવાનો છે, બરાબર. ત્યાર પછી છે શિશુ મૃત્યુ દર અને અંડર 5 મોર્ટાલિટી રેટ અને નિયોનેટલ મોર્ટાલિટી રેટ, એ અંતર્ગત વાત કરીએ મિત્રો. તો શિશુ મૃત્યુ દરમાં 20% ઘટાડો થયો છે, રાઈટ. અને મતલબ કે એવા રાજ્યોની અંદર કે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં છે એવા રાજ્યોની અંદર મિત્રો 20% ઘટાડો થયો છે, અને જ્યાં અમલમાં નથી એવા રાજ્યોમાં મિત્રો માત્ર 12% જ ઘટાડો થયો છે, બરાબર છે. એટલે એમ કહી શકાય કે શિશુ મૃત્યુ દર બાબતે જ્યાં પીએમ જય યોજના અમલમાં છે ત્યાં વધારે શિશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે કમ્પેર ટુ જ્યાં અમલમાં નથી તે. ત્યાર પછી છે મિત્રો અંડર 5, એટલે કે જે 5 વર્ષની અંદરના બાળકો જે મૃત્યુ પામતા હોય, રાઈટ, એની વાત કરીએ. તો એ એવા રાજ્યો કે જ્યાં આ પીએમ જય યોજના અમલમાં છે એમાં ઘટાડો 19% જેટલો થયો છે અંડર 5 મોર્ટાલિટી રેટમાં, અને જ્યાં અમલમાં નથી ત્યાં અંડર 5 મોર્ટાલિટી રેટમાં ઘટાડો 14% થયો છે. એટલે કે આ ઘટાડો જે છે મિત્રો એ વધારે છે કમ્પેર ટુ ધીસ વન, બરાબર છે. એટલે વિદ્યાર્થીઓને ઓવરઓલ ખ્યાલ આવે કે ખરેખર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, રાઈટ, એ અગર જો ઇમ્પ્લિમેન્ટ કરી હોત તો એમાં જે તે રાજ્યોમાં પણ ઘણો બધો સુધારો જોવા મળી શકતો, બરાબર. ત્યાર પછી નિયોનેટલ મોર્ટાલિટી રેટની વાત કરીએ મિત્રો, તો જે રાજ્યોએ અમલમાં મૂકી છે પીએમ જય યોજના ત્યાં 22% ઘટાડો થયો છે, અને જે રાજ્યોએ અમલમાં નથી મૂકી એ રાજ્યોમાં મિત્રો માત્ર 16% ઘટાડો થયો છે, રાઈટ. એટલે પેલા રાજ્યોમાં 8% વધારે ઘટાડો થયો છે કમ્પેર ટુ એવા રાજ્યો કે જ્યાં પીએમ જય યોજના અમલમાં નથી, બરાબર છે. આઈ હોપ મિત્રો કે આ બધા જ આંકડાઓ અગત્યના છે, આમાંથી કોઈ પણ એવું નથી કે જે તમારે ઉપયોગમાં ન આવી શકે એમ હોય. તો આ બધી બાબતો જે છે એ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, અંડર 5 મોર્ટાલિટી રેટ અને નિયોનેટલ મોર્ટાલિટી રેટ માટે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે, કારણ કે ઇકોનોમિક સર્વેમાં એનાલિસિસ કરીને આપ્યા છે. ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો ફેમિલી પ્લાનિંગ મેથડ. વેલ, ફેમિલી પ્લાનિંગ મેથડ જે છે, રાઈટ, એ અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે, રાઈટ. એ મિત્રો ફેમિલી પ્લાનિંગ મેથડ જે છે, મતલબ ફેમિલી પ્લાનિંગ જ્યાં પીએમ યોજના, પીએમ જય યોજના લાગુ છે ત્યાં 15% વધી છે, અને જ્યાં આ યોજના લાગુ નથી ત્યાં માત્ર 7% જ વધી છે. મતલબ કે ફેમિલી પ્લાનિંગ કરવા બાબતે જાગૃતિ આવી છે, બરાબર છે, એવા રાજ્યોમાં કે જ્યાં પીએમ જય વધા મતલબ અમલમાં છે, બરાબર છે. એટલે સ્વાભાવિક રીતે આપણને આનો બેનિફિટ દેખાઈ શકે છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીએ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર બાબતે. મિત્રો, જે રાજ્યોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં છે, રાઈટ, એ રાજ્યોમાં મિત્રો જે ટિટેનસ, જેને આપણે ધનુર કહીએ છીએ, બરાબર છે, નિયોનેટલ સ્ટેજે જે ટિટેનસ બાબતે પ્રોટેક્શન છે એ 2% એકચ્યુઅલી વધ્યું છે એવા રાજ્યોમાં કે જ્યાં પીએમ જય અમલમાં છે, બરાબર છે. અધરવાઇઝ જ્યાં આ યોજના અમલમાં નથી એવા રાજ્યોમાં મિત્રો આ જે છે આ નિયોનેટલ ટિટેનસ પ્રોટેક્શન એ એકચ્યુઅલી જે હતું પહેલાંના સ્ટેજમાં એટલું જ રહ્યું છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો જે પ્રેગ્નન્સી દરમિયાન જે રજિસ્ટ્રેશન હોય છે, બરાબર છે, રાઈટ, મતલબ કે મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન જે કરવાનું હોય છે એ 7% વધ્યું છે કે જ્યાં પીએમ જય યોજના અમલમાં છે, અને 5% વધ્યું છે કે જ્યાં પીએમ જય યોજના અમલમાં નથી, બરાબર છે. એટલે ઓવરઓલ મિત્રો તમે જોવા જશો તો ઇકોનોમિક સર્વે એવું કહેવા માગે છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે રાજ્યોમાં અમલમાં છે એ રાજ્યો
ઘણું બધું સારું પરફોર્મન્સ કરી રહ્યા છે, બરાબર છે, કમ્પેર ટુ એવા રાજ્યો કે જ્યાં આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં નથી, ખાસ કરીને વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી ચર્ચા કરીએ જે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ, આંકડાકીય માહિતી મેં તમને આપી દીધી છે, એ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે કારણ કે પૂછવાની શક્યતા વધારે છે. ઓવરઓલ વાત કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જ્યાં અમલમાં છે એવા રાજ્યો અને કે જ્યાં અમલમાં નથી એવા રાજ્યો, રાઈટ? તો આ લીલો કલર જ્યાં અમલમાં નથી એના માટે છે. ઇન્સ્યોરન્સ બાબતે ઇમ્પ્રૂવ થયું છે, પરંતુ એવા રાજ્યો છે કે જ્યાં અમલમાં નથી ત્યાં 10% ઘટ્યું છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ PMJ-વાળા રાજ્યોમાં વધ્યું છે કમ્પેર ટુ જ્યાં PMJ નથી અમલમાં. સાથે સાથે મિત્રો અંડર 5 મોર્ટાલિટી રેટ પણ વધ્યો છે, રાઈટ? મતલબ કે એ ઘટવાનો રેટ વધ્યો છે, બરાબર છે, એનો મતલબ એવો થાય. નિયોનેટલ મોર્ટાલિટી રિડક્શનનો રેટ પણ મિત્રો વધ્યો છે. ત્યાર પછી ફેમિલી પ્લાનિંગ મેથડ, રાઈટ, એ બાબતે પણ ઘણી બધી જાગૃતતા આવી છે. અને મેટર્નલ અને ચાઇલ્ડ કેર બાબતે જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર છે, એ બાબતે પણ જે એવા રાજ્યો કે જ્યાં PMJ અમલમાં છે તેમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, તો આ બધી વાતો થઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે અને એના બેઝિસ પર જે ઇકોનોમિક સર્વે એનાલિસિસ કર્યું છે એ બાબતે, બરાબર છે. હવે જો મિત્રો અહીંયા અમુક બાબતો આપણે જે ધ્યાનમાં રાખવાની હોય છે, રાઈટ, એના અંતર્ગત મેં તમને કહ્યું છે કે આ લેક્ચરની અંદર આપણે જે હેલ્થકેર બાબતે ચર્ચા કરી છે, રાઈટ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બાબતે જે ક્યાં બેનિફિટ છે તે, રાઈટ, એ સિવાય મિત્રો જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે, રાઈટ, એ બાબતે ભારતનું જે કંઈ ઇમ્પ્રુવમેન્ટ છે અલગ અલગ ક્ષેત્રોમાં, પ્લસ એના જે સબ ઇન્ડાઇસીસ છે અલગ અલગ, રાઈટ, તો એ બધી બાબતો કેવી છે કે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી છે, બરાબર. એટલે આ બધી બાબતોને તમારે અહીંયાથી તમારી પર્સનલ નોટબુકમાં એમને નોટિસ કરતી જવાની છે, નોટ ડાઉન કરતી જવાની છે. અને એ વિગતો મિત્રો પ્રિલિમ્સમાં તો તમને ઉપયોગી થઈ પડશે, સાથે સાથે મેઇન્સ માટે પણ તમને ઘણા બધા એમાંથી કન્ટેન્ટ મળી જશે કે એના ઉપરથી મિત્રો તમે ઘણું બધું સારું રિપ્રેઝન્ટેશન કરી શકશો, લખી પણ શકશો, બરાબર છે. એટલે આ લેક્ચરની અંદર મિત્રો આપણે જે 3 મુખ્ય ચેપ્ટરોની ચર્ચા કરી છે એ બધી જ બાબતો તમારે વારંવાર રિવાઇઝ કરતી રહેવાની છે, જેથી કરીને પ્રિલિમ્સમાં તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, આ બધી બાબતો થઈ આજના લેક્ચરની કે જે અંતર્ગત આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ભારતીય આર્થિક સર્વેક્ષણ, રાઈટ, એમાં વોલ્યુમ 1ની અંદર આ ચેપ્ટરોમાં જે જે બાબતો આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી, રાઈટ, એની આવનારા લેક્ચરમાં મિત્રો આગળની જે બાબતો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.